ડીજીવીએસએલ દ્વારા થતી હેરાનગતિને કારણે ડીજીવીએસએલના અધિકારીઓને ધમદાન ગામે ગામજનોએ ઘેરાવ કર્યો હતો. ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના ધમણાદ ગામના ડેપ્યુટી સરપંચ ધર્મેન્દ્રસિંહ રાજના જણાવ્યા મુજબ ધમણાદ ગામમાં છેલ્લા 4-5 દિવસથી વોલ્ટેજ ન હોવાના કારણે સમગ્ર ગામમાં પાણી ન અપાયું હતું, જે સંદર્ભે આમોદ ડીજીવીસીએલના સાહેબને લેખિતમાં ફરિયાદ કરી હતી, પરંતુ અધિકારીઓ વાત ધ્યાને ન લેતા ગત રોજ રૂબરૂ રજૂઆત કરવા ગયા હતા. પરંતુ ડીજીવીસીએલના ડેપ્યુટી એન્જિનિયર અંકિત પટેલ જીઈબી કચેરી ઉપર હાજર ન હતા અને આમો ડીજીવીસીએલના કર્મચારીઓને ગામ ઉપર સમસ્યાનું નિરાકરણ માટે મોકલેલ હતા. તેમ છતાં છેલ્લા 4-5 દિવસથી ગામ ઉપરના સમસ્યાનું નિરાકરણ ન આવતા ના છૂટકે ગામલોકોએ કંટાળીને અધિકારીઓને ગામ ઉપર જ ઘેરાવો કર્યો હતો. સમગ્ર ઘટનાની જાણ આમોદ ડીજીવીસીએલના ડેપ્યુટી એન્જિનિયર અંકિત પટેલને થતા તેઓએ આમોદ પોલીસનો કાફલો ઘટના સ્થળ ઉપર મોકલી આપ્યો હતો. તેમ છતાં ગ્રામજનો લાઇટ ન હોવાના કારણે એટલા બધા ત્રસ્ત હતા કે પોલીસ કાફલો ગામ ઉપર આવ્યા બાદ પણ ડીજીવીસીએલના અધિકારીઓને ગામ ઉપરથી જ જવા દીધા ન હતા. છેવટે ન છૂટકે ડીજીવીસીએલએ પોતાની ભૂલ સ્વીકારી તાત્કાલિક ધોરણે ભરૂચથી બીજું ડીપી મંગાવીને તેની ફીટ કરી લાઇટ ચાલુ કરવામાં આવી હતી. ત્યારબાદ જ ગ્રામજનોનો રોષ ઠંડો પડ્યો હતો. યાકુબ પટેલ, જેડેસ ટીવી, ભરૂચ.